गुड मॉर्निंग विद्यार्थिनियों, जनाब बाओ भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल। आजनी तारीख छे 3/4/2021, स्टैंडर्ड 6, सब्जेक्ट इंग्लिश, यूनिट नंबर 5th ऑफ द 6, एक्टिविटी 5, हंटर और हंटेड, एटले शिकारी के शिकार। पाठ शुरू करता पहले आपणे हार्डवर्ड्स जोईशुं, एटले के शब्दना अर्थ। सर्टेनली एटले के चोक्कस, हियर्ड एटले के सांभळ्युं, वॉइस एटले के अवाज, हेल्प एटले मदद, ट्रेप्ड एटले फसायेलू, टू फ्री एटले मुक्त करेलू, प्रॉब्लम एटले के समस्या, टू सेव एटले बचाववुं, नेट एटले जाळ, हरिडली एटले झड़पथी, कंडीशन एटले के दशा, आइडिया एटले के युक्ति, टू कट एटले कापवो, ग्रेट एटले उत्तम, लिटल एटले नानकड़ू, टू होल्ड एटले के पकड़वु, बीक एटले के चाँच, टू विश एटले इच्छवु। तो हवे आपणे स्टार्ट करीशुं एक्टिविटी 5। एमां आपणे जोयुं हतुं के हंटर और हंटेड एक्टिविटी 5 ની અંદર જંગલની અંદર ચાર મિત્રો રહેતા હતા। કોણ? હરણ, કાગડો, ઉંદર અને કાજવો, આ ચાર મિત્રો રહેતા હતા અને ચારે મિત્રો હંમેશા સાથે મળતા હતા। તો એક દિવસ કોણ ગેરહાજર હતું? હરણ। તો તેને શોધવા માટે પછી આગળ શું થયું એ તમને લાસ્ટ વિડીયોમાં બતાવેલું હતું। હવે જ્યાંથી બાકી હતું ત્યાંથી આપણે સ્ટોરી સ્ટાર્ટ કરીશું। તો શું કહે છે? હે લિટલ ફ્રેન્ડ, કમ ઓન, આઈલ ટેક યુ ધેર હોલ્ડિંગ ઇન માય બીક। શું કહે છે કાગડો? કાગડો શું કહે છે કે હે મારા નાના ફ્રેન્ડ, તું મારી ચાંચમાં, મારા મિત્ર મારી ચાંચમાં હું પકડીને તને ત્યાં લઈ જઈશ। પછી છે ટર્ટલ, આઈ વિશ આઈ કુડ ડૂ સમથિંગ, આઈ વુડ લાઈક ટુ બી હેલ્પફુલ। શું કહે છે કાંચબો? કે હું ઈચ્છું છું કે હું કંઈ કરી શકું, હું પણ મદદરૂપ થવા માંગુ છું। આઈ વિલ રીચ ધેર, આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ। શું કહે છે? સ્લોલી એન્ડ સ્ટેડીલી, એટલે કે ધીમે ધીમે અને એકી ધારે, સ્લોલી એન્ડ સ્ટેડીલી આઈ વિલ રીચ ધેર એન્ડ આઈ વિલ હેલ્પ માય ફ્રેન્ડ, એટલે કે ધીમે ધીમે અને એકી ધારે હું ત્યાં પહોંચીશ અને હું મારા મિત્રને મદદ કરીશ। વિધિન નો ટાઈમ ધ ક્રો એન્ડ ધ માઉસ રીચ ધ પ્લેસ, એટલે કે થોડા જ સમયની અંદર શું થઈ ગયું, કાગડો અને ઉંદર તે જગ્યાએ પહોંચી ગયા। ધે સો ધ ટ્રેપ ડિયર, તે શું કહે છે, તે લોકોએ જે ઝાડમાં ફસાયેલું હતું હરણ એને જોયું। ધ માઉસ એટ વન સ્ટાર્ટેડ ધ કટ ધ નેટ, તરત જ ઉંદરે ઝાડ કાપવાનું શરૂ કરી દીધું। ક્રો ઇન અ લો વોઇસ, એટલે કે કાગડો જે છે એ લો વોઇસ એટલે કે ધીમા અવાજે કહે છે, હે બી કેરફુલ, સી ધ હન્ટર ઇઝ કમિંગ। શું કહે છે ક્રો? કે એ સાવધાન રહો, સાવધ રહો, જુઓ શિકારી શું અહીંયા આવી રહ્યો છે। હાઇડ યોર સેલ્ફ, એટલે કે બધા શું થઈ જાઓ, સંતાઈ જાઓ। એવરી વન હિટ ધેમ સેલ્ફ ક્વિકલી, ધે નોટિસ ધ ટર્ટલ ક્રોલિંગ સ્લોલી, એટલે કે શું કરે છે, બધા જ જે છે ઝડપથી સંતાઈ ગયા અને તેઓ જોઈ રહ્યા હતા કે ધીમે ધીમે કાચબો ચાલતો ચાલતો આવી રહ્યો છે। બધા શું, કાગડાએ શું કીધું કે શિકારી આવી રહ્યો છે, તમે બધા સંતાઈ જાઓ, એટલે બધા સંતાઈ ગયા અને પછી એ લોકો સંતાઈને કોને જોઈ રહ્યા હતા, કે ટર્ટલ એટલે કે કાચબાને જોઈ રહ્યા હતા, એ ધીમે ધીમે ત્યાં આવી રહ્યો હતો। એટલામાં શું થાય છે કે ટર્ટલ આવે છે, ટર્ટલ સેઝ વેર આર માય ફ્રેન્ડ્સ, આઈ કાન્ટ સી એની વન। શું કહે છે કે મારા મિત્રો ક્યાં છે, મને તો કોઈ દેખાતું નથી। હન્ટર સેઝ બટ આઈ કેન સી યુ લિટલ ક્રીચર, શું કહે છે હન્ટર એટલે કે શિકારી શું કહે છે, પણ હું તને જોઈ શકું છું એ નાના પ્રાણી। ધ હન્ટર કોટ ધ ટર્ટલ ધેન હી લુકડ ફોર ધ ડિયર, હન્ટરે શું કરી લીધું, કાચબાને પકડી લીધો અને પછી એણે હરણને શોધ્યું। હન્ટર વેર ઇઝ ધ ડિયર, ઇવન માય નેટ ઇઝ કટ, શું કહે છે હન્ટર એ હરણને જુએ છે અને પૂછે છે કે ક્યાં છે હરણ, અને મારી ઝાડ પણ કપાઈ ગઈ છે। હી પુટ ધ ટર્ટલ ઇન હિઝ સેક એન્ડ
cried at or carried at off. All the friends came out of their hiding places. શું કહે છે કે શિકારી જે છે એ હરણને શોધી રહ્યો છે અને પછી તે કાચબાને પોતાના કોથળામાં મૂકે છે. શેક એટલે કે કોથળો. કાચબાને એ પોતાના કોથળામાં મૂકી દે છે અને બધા મિત્રો તેને સંતાડવાની જગ્યામાંથી શું કરે છે, બધા મિત્રો બહાર આવી જાય છે. જે સંતાઈ ગયા હતા ને મિત્રો એ બધા બહાર આવ્યા. માઉસ સેઝ વી સેવ્ડ વન ફ્રેન્ડ એન્ડ લોસ્ટ વન. એટલે કે ઉંદર શું કહ્યું, ઉંદર કે આપણે એક મિત્રને બચાવ્યો અને એક મિત્ર ખોઈ દીધો. એટલે કે હરણ બચી ગયું હતું પણ કાચબો શું હતો, પકડાઈ ગયો હતો. ક્રો સેઝ વોટ વિલ વી ડૂ નાવ, હાઉ કેન વી સેવ હિમ. તો કાગડો શું કહે છે કે હવે આપણે શું કરીશું, હવે આપણે એમને કઈ રીતે બચાવીશું. એટલે કે શું થયું કે અહીંયા એ લોકો બચાવવા ગયા હરણને, તો હરણ તો બચી ગયું પરંતુ કાચબો જે છે એ ધીમે ધીમે ચાલતો આવી રહ્યો હતો. તો શિકારીએ શું કરી લીધું, કાચબાને પકડી લીધો. એટલે કે ઉંદર પાછું શું થઈ ગયું, બોલે છે કે ભાઈ આપણે એક ફ્રેન્ડને તો આપણે શું કરી લીધો, બચાવી લીધો, પરંતુ આપણા બીજા ફ્રેન્ડને આપણે શું કરી દીધો, ગુમાવી દીધો. They were all sad and speechless. એટલે કે તેઓ બધા શું હતા, દુઃખી હતા અને શબ્દ એટલે કે બોલી ન શકે તેવા હતા. હવે ડિયર હે ડોન્ટ વરી લેટ્સ મૂવ આઈ હેવ અ વન્ડરફુલ આઈડિયા. એટલે કે હરણ શું કહે છે કે ચિંતા ન કરો, ચાલો મારી પાસે એક સરસ આઈડિયા એટલે કે યુક્તિ છે. આઈ વિલ લાય ડાઉન એન્ડ પ્રિટેન્ડ ટુ બી અ ડેડ. શું કહે છે કે હું સ્થિર સૂઈને મરી જવાનો ડોળ કરીશ, એટલે કે હું મરી જવાનો નાટક કરીશ. વેન ધ હન્ટર કમ્સ ક્લોઝર આઈ વિલ ગેટ અપ એન્ડ સ્ટાર્ટ રનિંગ. શું કહે છે, જ્યારે શિકારી મારી પાસે આવશે ત્યારે હું ઊભો થઈને દોડવાનું શરૂ કરી દઈશ. ધ હન્ટર વિલ ચેસ મી, અવર ફ્રેન્ડ ધ માઉસ કેન ડૂ ધ રેસ્ટ ડ્યુરિંગ ધેટ ટાઈમ. શું કહે છે કે શિકારી એ સમયે મારો શું કરશે, પીછો કરશે. તે સમય દરમિયાન આપણે મિત્ર ઉંદર બાકીનું કામ કરશે. એટલે કે બાકીનું કામ એ સમય દરમિયાન કોણ કરી દેશે, ઉંદર કરી દેશે. ક્રો બટ ધીસ કેન બી ડેન્જરસ. શું કહે છે એટલે કે કાગડો છે, શું કાગડો જે છે એ કહે છે કે આ કદાચ ખતરનાક હોઈ શકે છે, કદાચ આ યુક્તિ શું ખતરનાક બની શકે છે. ડિયર ડોન્ટ વરી આઈ વિલ બી કેરફુલ. શું કહે છે કે ચિંતા ના કરો, હું ધ્યાન રાખીશ. ધ ડિયર લે ડાઉન વેન ધ હન્ટર કેમ ધેટ વે ધ ડિયર સ્ટાર્ટેડ રનિંગ. શું થાય છે કે જે આપણે શું છે, હરણ જે છે એ શું કરે છે, જમીન પર પડી જાય છે અને જમીન પર પડી જાય છે અને પછી શું કરે છે, એ જ્યારે એને લેવા આવે છે શિકારી આવે છે એની તરફ ત્યારે શું કરે છે, એ દોડવાનું શરૂ કરી દે છે. ધ હન્ટર થ્રુ ધ સેક એન્ડ રન આફ્ટર ધ ડિયર. શું કહે છે એટલેમાં શિકારી શું કરે છે, એ પણ જે પેલો કાચબો હતો ને કોથળામાં એ કોથળો ફેંકી દે છે અને એ પણ હરણની પાછળ દોડવાનું શરૂ કરી દે છે. વિધિન નો ટાઈમ ધ માઉસ મેડ અ હોલ ઇન ધ સેક. એટલે કે થોડા જ સમયની અંદર ઉંદર શું કરે છે, કોથળામાં કાણું કરી દે છે. ઇન ધ સેક એન્ડ ધ ટર્ટલ કેમ આઉટ. એટલે કે શું કરે છે, પેલું ઉંદર જે છે એ કાણું પાડી દે છે કોથળાની અંદર અને કોણ બહાર આવી જાય છે, ટર્ટલ કેમ આઉટ એટલે કે કાચબો જ છે બહાર આવી જાય છે. ધ ડિયર હિડ હરસેલ્ફ ઇન અ બશ. એટલે કે જે હરણ જે છે એ પોતાની જાતને કા સંતાઈ દે છે, ઝાડમાં, ઝાડવાની અંદર હરણ જે છે એ સંતાઈ જાય છે. ધ હન્ટર થોટ અ સ્મોલ ટર્ટલ ઇન અ હેન્ડ ઇઝ બેટર દેન અ બિગ ડિયર ઇન અ બશ. એટલે કે શિકારી પાછો વિચાર કરે છે કે ઝાડવામાં મોટા હરણ કરતાં હાથમાં નાનો કાચબો વધુ સારો.
But when he came back, he showed that the turtle was not there in a sack. એટલે કે હરણને જ્યારે શિકારી પકડવા જાય છે ત્યારે એ સોચે છે કે જાળવામાં હવે આ હરણ તો ભરાઈ ગયું છે, ચાલને એના કરતાં હવે મારી પાસે કાચબો તો આવી જ ગયો છે ને, તો વાંધો નહીં, હરણ નહીં મળ્યું તો કંઈ નહીં, કાચબો પણ મારી પાસે છે તો વાંધો નહીં. પણ જ્યારે તે પાછો ફરે છે ત્યારે તે શું જોઈ છે કે કાચબો પણ કોથળામાં હતો નહીં. Hunter, alas, I have lost both the prey today, the deer and the turtle. શું કહે છે કે મેં બંને જ શિકાર ખો દીધા. અલાસ એટલે કે અરે અફસોસ કરે છે કે મેં તો આજે બંને જ શિકાર ખો દીધા, હરણ અને કાચબો. હાઉ ફૂલિશ આઈ એમ, ટુડે આઈ હેવ બીકેમ ધેર પ્રે. શું કહે છે કે આજે તો હું જ એમનો શિકાર બની ગયો. શિકારી જે છે એ પોતે જ શિકાર કરવા આવ્યો હતો અને એ પોતે જ શું બની ગયો, એમનો શિકાર, શિકારીઓનો શિકાર બની ગયો. ધ ફ્રેન્ડ્સ રિજોઇસ ધેર વિક્ટરી, અને શું બધા જે મિત્રો જે છે એમની જીતનો આનંદ માણે છે. તો આ હતી નાનકડી સ્ટોરી. શબ્દાર્થ જે છે તમારે 5 વાર નોટમાં લખવાના રહેશે. થેન્ક યુ.